માર્કંડેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ તીર્થાંગન વિસાવો વૃદ્ધાશ્રમમાં વર્ષ દરમિયાન અનેક સારા માઠા પ્રસંગો અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। કોરોનાની મહામારીમાં અને કપરાકારમાં જો કે આ વૃદ્ધાશ્રમમાં આશરો લેનાર એક પણ વ્યક્તિનું અવસાન થયું ન હતું, પરંતુ ક્રાંતિજનગરમાં રહેતા અનેક વડીલો અને સિનિયર સિટીઝન કોરોનાનો કોરિયો બનીને મોતને ભેટ્યા હતા તેમને શ્રદ્ધાંજલિ આપવા સંસ્થાના સંચાલક વિભાસભાઈ પટેલે અનોખા કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું, જે અંતર્ગત અમદાવાદ મણિનગરથી આવેલા બે કિશોરવયના કલાકારોએ શ્રોતાઓને શ્રીકૃષ્ણ ભક્તિના ગીતો સંભળાવીને મંત્રમુગ્ધ કરી દીધા હતા। ગાયક કલાકાર શ્લોક હિમાંશુભાઈ પંચાલી તેમજ સંગીતકાર નિસર્ગ સારુકે આ પ્રસંગે તેમના ગીત સંગીતથી સમસ્ત વાતાવરણને પ્રફુલ્લિત બનાવી દીધું હતું। કિશોરવયના આ બંને કલાકારોએ તેમની કલાનો પરિચય પહેલીવાર જ પ્રાંતિજનગરના સંગીત પ્રેમી શ્રોતાઓને કરાવ્યો હતો। આ ઉગતા કલાકારોને ઉપસ્થિત તમામ ભક્તોએ આશીર્વાદ પાઠવીને તેમની દિન પ્રતિદિન પ્રગતિ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી, તેમજ તેમને સાલ ઉડાડીને સન્માન કર્યું હતું। ભક્તિગીતોની સાથે સાથે પ્રાંતિજના રહેવાસી ઉરેશભાઈ દેસાઈએ તેમજ તેમના મિત્રમંડળે ગીત સંગીતની રમઝટ જમાવીને શ્રોતાઓને પ્રભાવિત કરી દીધા હતા। આ તબક્કે પ્રાંતિજ સિનિયર સિટીઝન મંડળના મંત્રી ધનજીભાઈ પટેલ, મુકુંદભાઈ કસબાતી, અરવિંદભાઈ ડીરાવલ તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત નગરના શ્રેષ્ઠીઓ તેમજ આગેવાનો તીર્થાંગન વૃદ્ધાશ્રમ સંચાલક વિભાસભાઈ પટેલની સદ્ભાવના અને સત્કાર્યોની સરાહના કરી હતી। સંચાલકશ્રીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। આજે પ્રાંતિજમાં કૃષ્ણ ભગવાનના ગીતો તેમજ ફોક કોન્સર્ટની એક અમને અહીંયા રજૂઆત કરવાની તક મળી। પ્રાંતિજવાસીઓ અમને ખૂબ જ સપોર્ટ કરે છે, એ માટે અમે પ્રાંતિજવાસીઓના ખૂબ ખૂબ આભારી છે। એટલે હું નાનપણમાં હું 3 વર્ષનો હતો ત્યારથી હું આવી રીતે મેં સંગીતની શિક્ષા લીધી। અત્યારે હું સંગીતની શિક્ષા મારા ગુરુજી શ્રી અનિકેત ખાંડેકર પાસે માનસી ટાવર ખાતે લઈ રહ્યો છું અને મારું અત્યારે 5મું વર્ષ ચાલી રહ્યું છે। કોન્સર્ટ થયો એ માટે હું તીર્થાંગન વિસામો વૃદ્ધાશ્રમનો ખૂબ ખૂબ આભારી છું। તો આ મારો પહેલો પ્રોગ્રામ છે, તો એમનો હું ખૂબ ખૂબ આભારી છું। ત્યાર પછી સર્વપ્રથમ આ પ્રોગ્રામ તીર્થાંગન વિસામો વૃદ્ધાશ્રમમાં અમે કર્યો છે, અને ખાસ કરીને જે સ્નેહીજનોને અમે ગુમાવ્યા છે નિકટના અને સાથીઓના, પ્રાંતિજ સિનિયર સિટીઝન ક્લબના જે સ્નેહીઓને અમે ગુમાવ્યા છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અમે આ પ્રોગ્રામ અત્રે પ્રસ્તુત કરેલ છે। ખૂબ જ સરસ રીતે નિસર્ગ અને શ્લોકે આ પ્રોગ્રામની રજૂઆત કરી તેમનો આભારી છું, અને પ્રાંતિજવાસીઓનો પણ આભારી છું। જય શ્રી કૃષ્ણ। ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી,
દૂરબીન થી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, આઈયુઆઈની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, એમડી, ડીજીઓ, લેપ્રોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, એમબી, ડીજીઓ, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.